હેલો ફ્રેન્ડ્સ, આ વસ્તુઓ જોઈને તો તમે સમજી જ ગયા હશો કે ટીચર આજે પાછું કંઈક આટલી વસ્તુઓથી જાદુ બતાવવાના છે, બરાબર? તો જાદુ જોવા માટે જરૂરી સામગ્રી મેં આટલી લીધી છે. ચમચી, ફુગ્ગો, આ બોટલ છે તેમાં આપણો ખાવાનો જે સોડા આવે તે મેં ભરેલો છે. આ છે કાગળનો એક ટુકડો અને આ છે બોટલ, પણ એમાં મેં પાણી નથી ભરેલું, વિનેગર ભરેલું છે, બરાબર? હવે જાદુ જોવા તમે લોકો તૈયાર થઈ જાઓ. આ કાગળને હું આઈસ્ક્રીમનો કોન આવે તેવી રીતે વાળીશ. આ ફુગ્ગામાં આપણે આ સોડા ભરવાનો છે તે હું આ કોનની મદદથી ભરીશ. દેખાય છે બાળકો? હવે આ સોડાની બોટલ હું ખોલું છું. એમાંથી હું થોડોક સોડા અંદર નાખું છું. આવી રીતે ફુગ્ગામાં સોડા ભરવાનો છે. ફુગ્ગામાં સોડા ભરાઈ ગયો છે, બરાબર? હવે આ ફુગ્ગાને હું ફૂલાવીશ. હવે આ બોટલનું ઢાંકણ હું ખોલું છું અને આ ફુગ્ગાનું જે મોડું છે તે હું ઢાંકણ પર આવી રીતે પહેરાવી દઈશ. પહેરાઈ ગયું, દેખાય છે ને બધાને? હવે આ ફુગ્ગાને હું ઊંચો કરીને સોડા છે તે આપણે બોટલમાં નાખવાનો છે. ફુગ્ગો ફૂલાય છે, દેખાયું? ફુગ્ગો ફૂલ્યો? હા. સોડા અંદર વિનેગરમાં ગયો એટલે તેના ગેસથી ફુગ્ગો ફૂલાયો. જોયું ને બાળકો? જોયું, ફુગ્ગો ફૂલાઈ ગયો ને. હવે હું આ બોટલના ઉપરના આપણે જે ફુગ્ગાનું રબર ભેરવ્યું હતું તે કાઢી લઉં છું. જોયું, મેં ફુગ્ગો બોટલ પરથી કાઢી લીધો છે. આ ગેસને કારણે ફુગ્ગો ફૂલાઈ ગયો. જોયું ને જાદુ? મજા આવી ને? હા ટીચર, બહુ મજા આવી. તો તમારે પણ આ પ્રયોગ તમારી મમ્મી સાથે કરવાનો છે, કરશો ને? હા ટીચર. ફરી બોલો, આપણે શું યુઝ કર્યું આમાં? વિનેગર, ખાવાનો સોડા, એક ફુગ્ગો અને ફુગ્ગામાં સોડા ભરવા માટે કાગળ. કાગળની મદદથી મેં ફુગ્ગામાં શું ભર્યું? સોડા. અને એ સોડા વાળો ફુગ્ગો મેં બોટલ પર લગાવી દીધો. પછી ફુગ્ગો ઊંચો કર્યો એટલે બધો સોડા ક્યાં પડી ગયો? પાણીમાં. ના, આપણે બોટલમાં શું ભરેલું હતું? વિનેગર. તો વિનેગરમાં સોડા ગયો એટલે એ ફૂલાવા માંડ્યો ફુગ્ગો. જોયું ને, મજા આવી ને? હા. તો તમારે પણ આવી રીતે તમારા મમ્મી સાથે આ પ્રયોગ કરવાનો છે, કરશો ને? હા ટીચર. તો આપણે ફરી પાછા મળીશું. બાય બાય.